આગામી 4 નવેમ્બર ના રોજ દિવાળી છે, ત્યારે દિવાળી હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના બજારોમાં રોનક જોવા મળી રહી છે. શહેરના ચૌટા બજારમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરતી નજરે પડી હતી અને વેપારીઓ પણ આ વર્ષે ગયા વર્ષ કરતાં સારી કમાણીની આશા રાખી રહ્યા છે. દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. આગામી 4 નવેમ્બરે દિવાળી છે, એટલે કહી શકાય કે દિવાળીના હવે 20 જ દિવસ બાકી છે, ત્યારે શહેરના બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે હમણાં શહેરના ચૌટા બજાર ખાતે છે, ત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતનો શહેરમાં ચૌટા બજારમાં માહોલ જોવા મળી રહ્યો છે. મહિલાઓ છે તે મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવી રહી છે. 20 દિવસની વાર છે, પણ મહિલાઓ જે છે તે થોડા દિવસો પહેલાં જ ખરીદી કરી લેતી હોય છે, કારણ કે અઠવાડિયા પહેલાં દિવાળીના જે નાસ્તાઓ હોય છે તે બનાવવાના હોય છે, અને તેને કારણે થોડા દિવસો પહેલાં મહિલાઓ જે છે તે ખરીદી કરી લેતી હોય છે. ત્યારે તમે જોઈ શકો છો બજારમાં ધીરે ધીરે ખરીદી નીકળી રહી છે, અને ગયા વર્ષે કોરોનાને કારણે ઘણા બધા તહેવારો મનાવવાની પરમિશન આપવામાં નહીં આવી હતી, એટલે જે વિક્રેતાઓ છે તે લોકોમાં નિરાશા જોવા મળી હતી, સાથે જ જે મહિલાઓ છે કે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી હતી. પરંતુ આ વખતે તહેવારો મનાવવાની પરમિશન આપવામાં આવી છે, તેથી વિક્રેતાઓ છે જે અહીંયા દુકાનદારો છે તેઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં એક દુકાનદાર છે, આપણે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે આ વખતે કયા પ્રકારનો માહોલ છે. જી સર, આપનું નામ જણાવશો? મારું નામ પિયુષભાઈ વેરાગીવાળા. પિયુષભાઈ, એ જણાવશો કે તમારી શેની શોપ છે અને કઈ રીતની ખરીદી? મારી જનરલ કોસ્મેટિક્સની શોપ છે, અને આ વખતે દર વર્ષના પ્રમાણમાં ગયા વર્ષે કોરોનામાં ઓછું હતું, પણ આ વર્ષે ખરીદી સારી છે, ને હજી બી ખુલશે. ચંદી પડવાની સિઝન, ચંદી પડવા પછી ખરીયાકી થોડી નીકળશે, ને સારો રિસ્પોન્સ છે આ વખતે. ઘણા વર્ષ કરતાં કેટલો વેપાર વધારે થવાની તમે આશા રાખી રહ્યા? ઘણા વર્ષ કરતાં ડબલ વેપાર થશે. હા જી જી, બિલકુલ. વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેઓ કહી રહ્યા છે કે ગયા વર્ષે તહેવારો મનાવવાની પરમિશન આપવામાં નહીં આવી હતી, એટલે ક્યાંક ને ક્યાંક લોકો ખરીદી ઓછી કરી રહ્યા હતા, પરંતુ આ વખતે તહેવારો મનાવવાની પરમિશન આપીને ગયા વર્ષ કરતાં ડબલ વેપાર થાય તેવી આશા વેપારીઓ પણ રાખી રહ્યા છે. કેમેરા પર્સન હેમંત વાલસુ સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.